ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા. નમસ્કાર દોસ્તો, એસપી એન્ટરટેનમેન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તમને બધાને ખ્યાલ જ હશે કે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મેગાસ્ટાર એવા નરેશભાઈ કનોડિયા ગઈકાલે અવસાન પામ્યા છે. દોસ્તો, ઘણા સમયથી તેઓ બીમાર હતા અને ત્યારબાદ દોસ્તો થોડાક દિવસો પહેલાં તેમનો કોરોના રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો હતો. અને દોસ્તો, તે સમયગાળામાં તેમના ભાઈ એવા મહેશભાઈ કનોડિયાનું પણ અવસાન થયું હતું. અને દોસ્તો, ત્યારબાદ નરેશભાઈ કનોડિયાની પણ હાલત લથડી હતી અને દોસ્તો ગઈકાલે તેઓ નિધન પામ્યા હતા. દોસ્તો, અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. ગુજરાતના કલાકારોમાં શોકની લાગણીઓ પ્રસરી વળી છે. દોસ્તો, ગુજરાતના કલાકારો જે છે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી યા તો વિડીયો બનાવીને તેઓ નરેશભાઈ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દોસ્તો દોસ્તો, આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક કલાકાર છે, જેનું નામ છે રાધિ બાવડ. તમે જાણતા છો તેમને. રાધિ બાવડ પણ એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયો બનાવતા તેઓ ખૂબ જ ભાવ વિભુક્ત થઈ ગયા હતા. અને એ વિડીયોમાં તેમણે નરેશભાઈ કનોડિયા વિશે શું કહ્યું હતું તે અહીંયા જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ હું દુઃખના સમાચાર લઈને આવ્યો છું અને ખૂબ ભાવુક પણ થઈ ગયો છું કે ફિલ્મી જગતના અને સંગીતની દુનિયાના મેગા મિલિનિયમ સ્ટાર એટલે શ્રી નરેશ કનોડિયાજી એટલે નરેશ બાપા અમારા બધાની વચ્ચેથી એમણે વિદાય લીધી છે. તો હું અને આખી અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સંગીત ઇન્ડસ્ટ્રીઝ એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપે છે. અને મને પણ એમની ખૂબ યાદ આવે છે કે મેં પણ એમની સાથે મારી પ્રથમ ફિલ્મમાં નરેશભાઈ મારી સાથે હતા, નરેશ બાપા મારી સાથે હતા અને એમણે મને ખૂબ સપોર્ટ અને ખૂબ સાથને સહકાર આપેલો એ હું કોઈ દિવસ ભૂલી નહીં શકું. અમારા ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના મેગા મિલિયન સ્ટાર સુપરસ્ટાર એવા નરેશ બાપા એટલે શ્રી નરેશ કનોડિયાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ.